किसान संगठनों द्वारा 5 तारीखे देशव्यापी हड़ताल अने आंदोलन उग्र बनशे। तालुका जिला मथके खेडूतो द्वारा किसानों द्वारा आंदोलन ने उग्र बनावामां आवशे। जो मांग नहीं संतोषवामां आवे तेवी चीमकीपणो किसान संगठनों द्वारा उच्चारवामां आवी। देशना किसानों आंदोलन चलावी रह्या छे। छेल्ला 67 दिवसथी आंदोलन चाली रह्युं छे अने आजे 7 दिवसथी दिल्ली तरफ किसानों कूच करी रह्या छे। हजारोंनी संख्यामां અંદાજે 1,25,00,000થી વધારે ખેડૂતો ત્યાં પહોંચી ગયા છે અને ઘોડેસવાર ખેડૂતો પણ આ આંદોલનમાં પહોંચી રહ્યા છે, ત્યારે કિસાનોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો પણ આવી રહ્યા છે। વાત કરીએ મહત્વના સમાચારની તો સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરો અને નામદાર સુપ્રીમ કોર્ટના સ્પેશિયલ MSP ન્યૂનતમ સમર્થન મૂલ્ય 25/9/2014 જે તારીખ 6/7/2017 આદેશ અનુસાર દેશના રાજ્યમાં ખેડૂતો માટે કાયમી નીતિ બનાવવામાં આવે તે આદેશનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બિન રાજકીય ખેડૂતો સંગઠનો દ્વારા અમરેલી બિન ખેડૂત સરકાર દ્વારા ખેડૂત વિરોધી 3 અધ્યાદેશો કોઈપણ માગણી વગર લાવવામાં આવેલા છે। તેના વિરોધમાં દેશવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે। તેને વાચા આપી ખેડૂતોની માગણીઓને સંતોષવા અને ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનાવવાની માંગ સાથે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા પ્રધાનમંત્રી સુધી આવેદનપત્ર પહોંચાડવા માટેની માંગ કરવામાં આવી છે। દિલ્હી તરફ કૂચ કરેલા રહેલા કિસાન આંદોલન ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ પ્રધાન દેશમાં ઉપરાંત બિન ખેડૂત સત્તાધીશોના શાસનમાં કોઈ ખેડૂતની કોઈપણ પ્રકારની માગણી વગર કૃષિ બિલ જેવા રૂપાળા નામથી ધરાહાર ઠોકી બેસાડવામાં આવી છે। એટલે કે ખેડૂત સંગઠનો 300થી વધારે ખેડૂત સંગઠનો છે મુખ્ય અને અનેક 900થી વધારે ખેડૂત સંગઠનોમાં કોઈપણ ખેડૂત સંગઠનને પૂછપરછ કર્યા સિવાય 3 બિલ પારિત કરવામાં આવ્યા છે। ખેડૂતોને જરૂર ન હોવા છતાં, ખેડૂતોની માંગ ન હોવા છતાં સરકાર દ્વારા 3 બિલો પારિત કરવામાં આવે છે તે કોઈપણ સંગઠનને પૂછવામાં આવ્યું નથી કે તેની સલાહ મશવરા પણ લેવામાં આવી નથી। વધુમાં તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી ભારતીય કિસાન સંઘને પણ પૂછવામાં આવ્યું નથી, જેને લઈને ખેડૂતોનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા જે 3 બિલ પારિત કરવામાં આવે તેને પરત ખેંચવાની માંગ સાથે દિલ્હી તરફ આંદોલન વધુને વધુ કૂચ કરી રહ્યું છે અને ખેડૂતો પણ વધુને વધુ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। આજે સરકાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ 3જી બેઠક હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય આવેલ નથી ને સરકાર નીચે નમવા માટે તૈયાર નથી ને કિસાનો પણ નમવા માટે તૈયાર નથી, ત્યારે કિસાનોની એક જ માંગ છે કે 3 બિલ પરત ખેંચવામાં આવે, જ્યારે સરકાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે કિસાનોનું આંદોલન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં વધુને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। દિલ્હી તરફ કૂચ કરી રહેલા કિસાન આંદોલનને સમર્થન જાહેર કરી કૃષિ પ્રધાન દેશમાં જ્યાં બિલ ઠોકી બેસાડવામાં આવ્યું છે તેને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો સંશોધન 2020 બિલ નંબર 2 બજાર સમિતિ વાણિજ્ય વેપાર અને બિલ નંબર 3 કૃષિ કરાર આધારિત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદાઓ ખેડૂતના વિરુદ્ધમાં બનાવવામાં આવેલા છે તેવો ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે અને આ કાયદાને પરત ખેંચવામાં આવે। આ કાયદા બનાવવા માટે એક પણ ખેડૂતને આ બિન ખેડૂત સરકાર પાસે ક્યારેય કોઈ પણ માગણી જ કરેલ નથી, એટલે કે માગ્યા વગર તો માય નથી પીસરતી, તો આ કેવી પ્રકારની માં છે કે જે વગર માગે પીરસે છે ને એમને ખાવું જ નથી કિસાનોને, જે બિલની જરૂરત નથી તેવા 3 બિલ પારિત કરવામાં આવે છે જેનો સખતમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે કિસાન સંગઠનો દ્વારા અને હાલમાં દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે અને દિલ્હી બોર્ડર તરફ કિસાનોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે અને 1,50,000 જેટલા ખેડૂતો પહોંચી ગયા છે અને હજુ વધુને વધુ રાજ્યોના ખેડૂતો હવે પહોંચી રહ્યા છે દિલ્હી તરફ। તો આ બિલ કોના કહેવાથી, કોના ઈશારે, કોના હિતમાં કાયદો ઠોકી બેસાડવામાં આવેલો છે તેવું કિસાનો પૂછી રહ્યા છે। ઉપરોક્ત બિનવ્યવહારી કાયદાઓ વિરુદ્ધમાં જે દમન સંપૂર્ણ અટકાવી બિનહિંસક ચાલી રહેલા આંદોલન લોહિયાળ બનાવવાનો પ્રયત્ન સદંતર બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે।
દરેકનો અબાધિત અધિકાર હોય જે અધિકારને ધ્યાને લઈને તેમજ કોઈપણ પ્રકારના આંદોલનને પાકિસ્તાન કે ખાલિસ્તાન કે ચીન સાથે જોડવું તે સદંતર ગેરવ્યાજબી છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદો અને ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા આવા ગેરવ્યાજબી નિવેદનો કરવામાં આવે છે અને કપડાં જોઈ અને જાણે ઇન્સાનને માણસને પહેચાનવામાં આવે છે. આ કિસાનો નથી લાગતા તેવા રાજ્યમંત્રીને કિસાન મંત્રીને કેન્દ્રીય મંત્રીઓ પણ આવું ભાષણ કરતા હોય છે જે ખરેખર ગેરવ્યાજબી કહેવાય, અબાધિત અધિકાર છે. ત્યારે આ આંદોલનને લોહિયાળ બનાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે. કૃષિ બિલ રદ કરી આંદોલન કરી રહેલા કિસાનની માગણી મુજબ નિરાકરણ લાવી કૃષિ પ્રધાન દેશમાં કિસાનોની માગણીઓને માન્ય રાખી આંદોલનનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો દેશના દરેક ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લા મથકે તે ખેડૂતો સાધન સામગ્રી લઈને દિલ્હી તરફ કૂચ કરે અને એ બાબતથી કોઈ નુકસાન થાય એ બાબતે સંપૂર્ણ જવાબદારી બની બેઠેલી બિન કિસાન સરકારની જ રહેશે. એ અંગે ગંભીરતાની નોંધ લેવી ખૂબ જ જરૂરી છે. સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરીને એના નામ સુપ્રીમ કોર્ટના સ્પેશિયલ MSP 25/9/2014 તારીખ 6/7/17 આદેશનો દેશ અને રાજ્યમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતો માટે કાયમી નીતિ બનાવવાના આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવે. ખાનગી કંપનીઓ અને ખાનગી જે ઉત્પાદન કરવામાં આવે છે વેપારીઓ દ્વારા તેની પર દરેકની ઉપર MRP બિલ લખેલું જ હોય છે ને તે પ્રમાણે તેનાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય નહીં. ત્યારે ખેડૂતોનો જે એક એવો પાક છે કે જેની MSP નક્કી કરવામાં આવી નથી ત્યારે એને કાનૂનમાં પરિવર્તિત કરવામાં આવે અને દરેક ઉત્પાદન જે ખેતીનું થાય તેની પર MSP લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે ખેડૂતોના હિતમાં છે. જૂની ચાલી આવતી પાક વીમા યોજનાને નવા રૂપાળા નામ આપીને પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત જે મોટી મોટી વાતોને ફાંફા મારેલા એ ફાંફા મુજબ ખેડૂતોને વીમો ચૂકવી તમારી ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરો. હજુ સુધી વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને છેતરવામાં આવે છે. ખેડૂતોના નામે જે પૈસા ઉઘરાવવામાં આવે છે અને જે બિલ લેવામાં આવે છે ખેડૂતોની પાસેથી, પરંતુ જ્યારે પાક નિષ્ફળ જતો હોય છે ત્યારે વીમા કંપનીઓ છટકી જતી હોય છે, જેને લઈને કિસાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશના પ્રથમ વખત ઉભડ સરકારના રાજમાં 2020 ખરીફ પાકનું વીમા પ્રીમિયમ લેવામાં સરકાર નિષ્ફળ રહી અને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનનું વળતર દેશને ઉપર મજબૂરીથી ભારણ વધારવાનું કામ સરકારે કર્યું છે. ખેડૂતો પ્રત્યે નાકામ રહેલી આ સરકાર અને અણગમોથી નિષ્ક્રિયતા છતી કરે છે. ખેડૂતો જ્યારે વીમા વળતર માંગે ત્યારે આખી સરકાર વીમા કંપનીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અને ખેડૂતો સામે તમે વીમા કંપનીની તરફેણમાં પણ દેખાઈ આવ્યા છો. ગુજરાતમાં જોઈ ચૂક્યું છે ખેડૂતો જે સદંતર ખેડૂતોની સાથે નહીં પરંતુ કંપનીઓની સાથે સરકાર જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે ધ્યાનમાં લઈને કૃષિ પ્રધાન દેશના કિસાનોનું આંદોલન કરવા જે રોડ પર નીકળવું પડ્યું છે અને ઠંડી કકડતી ઠંડીમાં સરકાર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, દંડા ચલાવવામાં આવી રહ્યા છે જે નિંદનીય કહી શકાય, ત્યારે અગાઉથી તકેદારી રાખી સરકાર પાયારી ફરજ સમજી અને તાત્કાલિક ધોરણે આંદોલન બંધ રહે અને આંદોલનના જે માંગ કરવામાં આવી છે તેને સ્વીકારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ત્યારે હવે આ ઉગ્ર બની રહેલું ખેડૂત આંદોલનને ટ્રક એસોસિએશને પણ સમર્થન આપવાની જાહેરાત કરી ચૂકી છે. જો નિર્ણય નહીં કરવામાં આવે તો ટ્રક એસોસિએશન દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવશે. વિવિધ સંગઠનો વધુને વધુ આગળ આવી રહ્યા છે. વધુમાં વાત કરવામાં આવે તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત હવે ગુજરાતના ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા છે. ત્યારે એને વધુને વધુ સંગઠનો હવે કિસાન કૂચ દિલ્હી તરફ કૂચ કરોના આંદોલનના મૂળમાં આવી ગયા છે અને ખેડૂતો પરની માંગ એક જ છે કે ત્રણેય બિલ પરત ખેંચવામાં આવે, સરકાર પાસેની તેમની માંગને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. જિલ્લા તાલુકા મથકે અને દેશભરમાં 5 તારીખે કિસાન આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોનું ઘણા સમયથી દિલ્હીની અંદર, હરિયાણા, પંજાબ અને સમગ્ર ભારતના ખેડૂતોના મુદ્દાને લઈને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ 3 અધ્યાદેશો લાવી છે, જે ખેતી ઉપર આવનારા દિવસોમાં ઉદ્યોગપતિઓ અને પૈસાપત્ર પૂંજીપતિઓ હાવી થઈ જવાની જે પ્રેરવી કરી રહી છે સરકાર, ખરેખર વેપારના રૂપમાં ખેતીને લઈ જઈ રહી છે. પણ વાસ્તવિક રૂપે ખેડૂતોની આવી કોઈ માગણી નહોતી, ખેડૂતોના કોઈ સંગઠનને વિશ્વાસમાં નહોતા લેવામાં આવ્યા. પરિણામે જે આ આંદોલન દિલ્હીની અંદર ઊભું થયું છે અને દરેક રાજ્યોમાંથી આ ખેડૂતો, ખેડૂત આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ જે અવાજને બુલંદ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ
અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોનો પણ અવાજ એ ખેડૂતોના સૂરની સાથે દિલ્હીના ખેડૂતો દિલ્હીમાં જે આંદોલન કરે છે એના સમર્થનમાં આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રીને કહેવા માગીએ છીએ કે વાસ્તવિક સ્થિતિએ જોવામાં આવે તો ખેડૂતની ખરેખર માગણી વ્યાજબી છે, ત્રણેય અધ્યાદેશો રદ કરવામાં આવે અને ફેર વિચારણા કરી અને ખેડૂત નીતિ અને નામદાર સુપ્રીમ કોર્ટનો જે 6/7/2017 જે ચુકાદો છે કે ખેડૂતો જે આત્મહત્યા કરે છે એના બાબતે ખેડૂતની એવી નીતિ બનાવવામાં આવે કે આ બધું રોકાઈ જાય અને ખેડૂત જે કરજપાત્ર બન્યા છે એના માટે જે ખેતી ઉપર આવનારા દિવસોમાં ઉદ્યોગપતિઓ અને પૈસાપત્ર પૂંજીપતિઓ હાવી થઈ જવાની જે પ્રેરવી કરી રહી છે સરકાર, ખરેખર વેપારના રૂપમાં ખેતીને લઈ જઈ રહી છે, પણ વાસ્તવિક રૂપે ખેડૂતોની આવી કોઈ માગણી નહોતી, ખેડૂતોના કોઈ સંગઠનને વિશ્વાસમાં નહોતા લેવામાં આવ્યા. પરિણામે જે આ આંદોલન દિલ્હીની અંદર ઉભું થયું છે અને દરેક રાજ્યોમાંથી આ ખેડૂતો, ખેડૂત આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ જે અવાજને બુલંદ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોનો પણ અવાજ એ ખેડૂતોના સૂરની સાથે દિલ્હીના ખેડૂતો દિલ્હીમાં જે આંદોલન કરે છે એના સમર્થનમાં આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રીને કહેવા માગીએ છીએ કે વાસ્તવિક સ્થિતિએ જોવામાં આવે તો ખેડૂતની ખરેખર માગણી વ્યાજબી છે, ત્રણેય અધ્યાદેશો રદ કરવામાં આવે અને ફેર વિચારણા કરી અને ખેડૂત નીતિ અને નામદાર સુપ્રીમ કોર્ટનો જે 6/7/2017 જે ચુકાદો છે કે ખેડૂતો જે આત્મહત્યા કરે છે એના બાબતે ખેડૂતની એવી નીતિ બનાવવામાં આવે કે આ બધું રોકાઈ જાય અને ખેડૂત જે કરજપાત્ર બન્યા છે એના માટે